ગારેદર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ઊભા પાક જેવા કે કપાસ, તલ, મૂંગફળી, બાજરો, મગ વગેરે પાકોને ખૂબ જ નુકસાન અને સંપૂર્ણ પાક નાશ પામે તેવી કુદરતી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો હાલ જે સરકાર તરફથી કિસાન સહાય યોજના બહાર પાડી છે તેમાં જણાવ્યા અનુસાર 48 કલાકમાં 25 થી 45 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવશે તેવું આપની જાહેરાત છે. પરંતુ તે જાહેરાતમાં સુધારો કરીને જે ખેડૂતને અતિવૃષ્ટિના કારણે હાલ કપાસ, તલ, મૂંગફળી, બાજરા, મગ વગેરે ઊભા પાકને નુકસાન થયું છે તેનું સર્વે કરાવીને તેનું વળતર તત્કાલિક ચૂકવવામાં આવે તો ખેડૂતોને જે બિયારણથી માંડીને જે તમામ ખર્ચ થયો છે તેમાં ખરા અર્થમાં મદદરૂપ થઈ શકાશે માટે તત્કાલિક ધોરણે મોજાણી ટીમો બનાવી સર્વે કરાવીને ખેડૂતોને જે અપાર નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવા આપશ્રીને અમોની માંગણી છે. બ્યુરો રિપોર્ટ, અજીમ ગોરી, ન્યૂઝ 108, ગારિયાધર. હું કનુભાઈ શાણ છું, ગારિયાધર તાલુકા પંચાયત ઉપપ્રમુખ. આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક લેખિતમાં રજૂઆત કરેલી છે કે હાલ ગારિયાધર તાલુકાની અંદર સતત 1.5 થી 2 મહિનાથી વરસાદ વરસી રહ્યો ત્યારે અતિવૃષ્ટિનું નિર્માણ પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવા સંજોગોમાં એક સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે 25 ઇંચથી 35 ઇંચ સુધીનો વરસાદ પડે તો અતિવૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવશે. પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો તેવામાં ખેડૂતોનો પાક જે છે એ નિષ્ફળ નુકસાન થઈ રહ્યું છે અને સંપૂર્ણ પાક નાશ પામે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું મુખ્યમંત્રીને વિનંતી કરવા માગું છું કે ખેડૂતોનો ખેતરોમાં જઈ, ગામડે જઈ એનો એક અલગથી સર્વે કરવામાં આવે અને એ સર્વે કર્યા મુજબ જે પાકનું નુકસાન થયું છે તે રૂપે એનું વળતર ચૂકવવામાં આવે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક ટીમ બનાવી અને ગામડાની અંદર ખેતરોમાં જે નુકસાન થયું છે એ પાકનું સર્વે કરાવી અને એને યોગ્ય વળતર મળી રહે એવા પ્રયાસો કરવામાં આવે તો એને ખરા અર્થમાં ન્યાય મળશે એવું મારું માનવું છે.